ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ છે પાયલ રાઠવા. આજે હું તમારી સાથે એક નાનકડી સ્ટોરી શેર કરીશ. એક હતો રાજા. તેની પાસે ચાર ઘોડા હતા, પરંતુ આ ચારેય ઘોડા અનટ્રેન હતા. તેમને કોઈ ટ્રેનિંગ આપી શક્યું ન હતું. તેથી રાજાએ એક દિવસ ઘોષણા કરી કે જે વ્યક્તિ આ ઘોડાઓને ટ્રેનિંગ આપશે તેને હું મોટું ઇનામ આપીશ. આ સાંભળીને ઘણા માણસો આવ્યા અને ઘોડાઓને ટ્રેનિંગ આપવાના પ્રયત્નો કરવા લાગ્યા, પરંતુ જેવા તે ટ્રેનિંગ આપવા માટે તેમને હાથ લગાવતા ત્યારે ઘોડા તેમને ખેંચીને ફેંકી દેતા હતા. આથી ઘણા લોકોના હાડકાં પણ ભાગી ગયા હતા. આ બધું થવાથી રાજા નિરાશ થઈ ગયો છે. રાજાએ કીધું કે ઘણા લોકોએ એક દિવસ એક યુવાન આવ્યો અને તેણે કીધું કે હું આ ઘોડાઓને ટ્રેનિંગ આપીશ. ત્યારે રાજાએ કીધું કે બધા લોકોએ પ્રયાસ કરી લીધા, પણ તેને કોઈ ટ્રેનિંગ આપી શક્યું નહીં. પરંતુ યુવાને કીધું કે મને વિશ્વાસ છે કે હું આ ઘોડાઓને ટ્રેનિંગ આપી શકીશ, અને પરંતુ મારી એક શરત છે કે હું આ ઘોડાઓને મારી સાથે જ રાખીશ, ટ્રેનિંગ આપીશ તે દરમિયાન. રાજાએ તેની શરત મંજૂર કરી અને ઘોડાઓને તેની સાથે મોકલી આપ્યા. તે યુવાન ઘોડાઓને લઈને તેની સાથે લઈને ગયો. પછી એક દિવસ ગયો, અઠવાડિયું ગયું, એક મહિનો ગયો, એક વર્ષ વીતી ગયું, પરંતુ તે યુવાન ઘોડા સાથે પાછો ન ફર્યો. ત્યારે રાજાને એવું થયું કે ઘોડા ભાગી ગયા હશે, તેથી તે યુવાન પાછો ફર્યો નહીં. પરંતુ તેટલામાં જ રાજાએ ઘોડાઓનો અવાજ સાંભળ્યો અને તે બહાર નીકળીને જોયું ત્યારે ઘોડાઓ એક સાથે એક લાઇનમાં ઊભા હતા તે યુવાન સાથે. આ જોઈને રાજા ખૂબ ખુશ થઈ ગયા અને આશ્ચર્ય થઈ ગયા. તેમણે તે યુવાનને પૂછ્યું કે તે આ કઈ રીતે કર્યું અને તને આટલો સમય કેમ લાગ્યો? ત્યારે યુવાને કહ્યું, ઘોડા ખરેખર ખૂબ જ જંગલી હતા, પણ મેં ઘોડાને છોડી દીધા, તેથી તેમણે જ્યાં જવું હોય, જે કરવું હોય તે કરી શકે. પરંતુ તેમની સાથે સાથે હું પણ તે જ કરતો હતો જે ઘોડા કરતા હતા. ઘોડા દોડતા હતા ત્યારે હું પણ તેમની સાથે દોડતો હતો. ઘોડા ચાલતા હતા ત્યારે હું પણ તેમની સાથે ચાલતો હતો. ઘોડા ખાતા હતા ત્યારે હું પણ તેમની સાથે ખાતો હતો. ઘોડા સૂતા હતા ત્યારે હું પણ તેમની સાથે સૂતો હતો. ત્યારે ઘોડાઓને એવું લાગ્યું કે હું પણ તેમાંનામાંનો એક છું. ધીમે ધીમે એક દિવસ મેં ઘોડાના પીઠ પર સીટ મૂકી અને ઘોડાને તે પસંદ ના આવી અને તેને ફેંકી દીધી. બીજા દિવસે મૂકી, ત્રીજા દિવસે મૂકી, આમ વારંવાર મેં પ્રયત્ન કર્યા અને ધીમે ધીમે ઘોડાને તેની આદત પડી ગઈ. આવી રીતે મેં ઘોડાને બેલ્ટ પણ પહેરાવ્યો. હવે હું તેમના મિત્ર જેવો બની ગયો હતો અને તેમને મેં ટ્રેનિંગ આપી હતી. તો મારી વાર્તાનો અર્થ એટલો જ છે કે આ જે ચાર ઘોડા છે એ બીજું કાંઈ નથી, પરંતુ આપણા મનમાં રહેલ માનસ, બુદ્ધિ, ચિંતા, અહંકાર છે. આમાંથી આપણે કોઈ એકને કંટ્રોલ કરવા માંગતા હોઈએ છીએ. એક જ મિનિટમાં આપણે તેના પર માસ્ટરી આવી શકતી નથી, પરંતુ આપણે તેનામાં તેને કાબૂમાં રાખવા માટે આપણે વારંવાર તેને શું કરવું પડે, તેની સાથે મિત્રતા કરવી પડે છે. આપણે તેમની સાથે મિત્રતા કરીશું ત્યારે જ આપણે આપણા મન સાથે ખુશ રહી શકીશું. થેન્ક યુ.